મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાના નંબર 127 ઉપર આપેલ મહાવરાના દાખલાઓ ગણીશું. બરાબર, આજનો આપણો પહેલો દાખલો લઈએ. નીલુ 15 વાર્તાની ચોપડીઓ તેના વર્ગ માટે લાવ્યો. નીલુ શું કરે છે? 15 વાર્તાની ચોપડીઓ લાવ્યો છે. કોના માટે? તેના વર્ગના વિદ્યાર્થીઓ માટે. આજે 45 વિદ્યાર્થીઓ હાજર છે. કેટલા વિદ્યાર્થીઓ હાજર છે? તો કે 45 વિદ્યાર્થીઓ હાજર છે. તો દરેક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે? તો હવે ચોપડી તો કેટલી છે? 15 જ ચોપડી છે. અને વિદ્યાર્થી કેટલા છે? 45 છે. તો તમને તમારા ટીચર એવું કહે છે ને કે ચાલો તમે તમારું ગ્રુપ બનાવી દો, તો તમે એ રીતે ગ્રુપ બનાવો છો ને ક્લાસમાં કે ચાલો તમે 45 વિદ્યાર્થીઓ છો અને ચોપડી 15 જ છે, તો તમે ગ્રુપ બનાવી દો અને એક ગ્રુપ બનાવીને વાંચવાનું શરૂ કરો. તમને આવું ટીચર કહેતા જ હોય છે. બરાબર, તો તમે કેટલા વિદ્યાર્થીનું ગ્રુપ બનાવીને બેસશો? તો કેટલા વિદ્યાર્થીનું ગ્રુપ બનાવવાનું છે તે આપણે જોઈએ. ચાલો, તો કુલ વાર્તાની ચોપડીની સંખ્યા કેટલી છે? કુલ વાર્તાની ચોપડીની સંખ્યા તો કે 15. વર્ગના વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? વર્ગના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે? 45. બરાબર, તેથી એક ચોપડી માટે વિદ્યાર્થીની સંખ્યા બરાબર શું થશે? 45/15. શું થશે? 45/15. 15 × 15, 15 × 30 અને 15 × 45 એટલે કે 3 વિદ્યાર્થીઓ. બરાબર ને? તો કેટલા આવશે? 3 વિદ્યાર્થીઓ. તો 3 વિદ્યાર્થીઓ ભાગે એક ચોપડી આવશે. બરાબર, એટલે કે 15 ચોપડી છે, 45 વિદ્યાર્થીઓ છે. તો બાળકો કેટલા વિદ્યાર્થીનું ગ્રુપ બનાવશે? કે 3-3 વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવશે. તો વાર્તાની ચોપડી બધાને વાંચવા માટે મળશે. બીજો દાખલો જોઈએ. એક કુટુંબના 8 લોકોને એક મહિનામાં 60 કિલો ઘઉંની જરૂરિયાત છે. આ કુટુંબને એક અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈશે? હવે તમને શું આપ્યું છે? કે એક મહિનામાં 60 કિલો ઘઉંની જરૂરિયાત છે. કેટલા? 60 કિલો ઘઉં એક મહિના માટે. બરાબર, હવે આપણને ખબર છે કે એક મહિનો બરાબર 30 દિવસ. બરાબર ને? એક મહિનો બરાબર આપણને ખબર છે 30 દિવસ. તો એ લોકોને 30 દિવસ માટે કેટલા ઘઉંની જરૂરિયાત છે? 60 કિલો ઘઉંની જરૂરિયાત છે. તો આ કુટુંબને એક અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈશે? બરાબર, તો એક અઠવાડિયું બરાબર 7 દિવસ. બરાબર ને? તો એક અઠવાડિયું બરાબર 7 દિવસ. તો આપણે સૌથી પહેલા એક દિવસ માટે એ લોકોને કેટલા ઘઉંની જરૂરિયાત છે તે શોધવું પડે. બરાબર, તો આ કુટુંબને એક દિવસ માટે જરૂરી ઘઉં બરાબર 60/30. બરાબર, એક દિવસ માટે એને જરૂરી ઘઉં તો કે 60/30 બરાબર કેટલા આવશે? 2 કિલોગ્રામ. બરાબર ને? 30 × 60 એટલે 2 કિલોગ્રામ. તો એ લોકોને દરરોજના 2 કિલોગ્રામ ઘઉંની જરૂર પડે છે. તો આપણને શું કીધું છે? કે આ કુટુંબને એક અઠવાડિયામાં કેટલા ઘઉંની જરૂર પડશે? હવે આપણને ખબર છે કે એક અઠવાડિયું બરાબર 7 દિવસ. તો એક દિવસ માટે જરૂરી ઘઉં બરાબર 2 કિલો. તો 7 દિવસ માટે જરૂરી ઘઉં બરાબર કેટલા?
આપણે જોઈએ કે એક દિવસ માટે જરૂરી ઘઉં બરાબર કેટલા છે? 2 કિલોગ્રામ, બરાબર ને? તો 7 દિવસ માટે જરૂરી ઘઉં બરાબર કેટલા? એટલે શું થશે? 7 દિવસ ગુણ્યા 2 કિગા છેદમાં 1, એટલે શું થશે? 7 × 2 બરાબર 14 કિલોગ્રામ. તો આ કુટુંબને એક અઠવાડિયામાં 14 કિલોગ્રામ ઘઉંની જરૂર પડશે. અહીંયા ખાલી આપણે એક અઠવાડિયાના ઘઉં શોધવા માટે સૌથી પહેલા એ લોકોને એક દિવસ માટે કેટલા ઘઉંની જરૂર છે તે શોધવું પડશે. તેના પરથી આપણે તેને 7 દિવસ માટે કેટલા ઘઉંની જરૂરિયાત ઊભી થશે તે શોધીશું. હવે ત્રીજો દાખલો જોઈએ. રઝિયાને રૂપિયા 500ના છૂટા જોઈએ છે, તેને નીચે મુજબની કેટલી ચલણી નોટો પાછી મળશે? એટલે કે એને 500 રૂપિયાના છૂટા જોઈએ છે. કોઈ પણ વ્યક્તિ પાસે અથવા દુકાનદાર પાસે છૂટા લેવા માટે જાય છે. જો દુકાનદાર તેને 100 રૂપિયાની નોટ આપે તો 500 રૂપિયાના છૂટાના બદલામાં એ કેટલી 100ની નોટ આપશે? જો રૂપિયા 50ની નોટ આપે તો એ 500 રૂપિયાના બદલામાં કેટલી 50ની ચલણી નોટો આપે? કે 20ની નોટ હોય કે 5ની નોટ હોય તો દુકાનદાર એને કેટલા છૂટા આપશે તેની સંખ્યા આપણે શોધવાની છે. ચલો પહેલા જોઈએ. જો બધી નોટ રૂપિયા 100ની હોય તો આપણે કેટલાના છૂટા જોઈએ છે? 500ના. એટલે આપણે શું કરવું પડે? રૂપિયા 500 ભાગ્યા 100, બરાબર ને? રૂપિયા 500 ભાગ્યા રૂપિયા 100. તો આપણે આ રીતે લખી શકીએ, 500 ભાગ્યા 100, 0000 ઉડી જાય. વેચ્યા કેટલા? 5, બરાબર. એટલે કે 5 નોટ. તો 500 રૂપિયાના છૂટાના બદલામાં 100ની જો દુકાનદાર નોટ અથવા બીજો કોઈ પણ વ્યક્તિ આપે તો તેને 100 ની 5 નોટ આપશે. હવે જો બધી ચલણી નોટ રૂપિયા 50ની હોય તો આપણે શું કરવું પડશે? રૂપિયા 500 ભાગ્યા રૂપિયા 50, બરાબર. એટલે કે 500 ભાગ્યા 50, 0000 ઉડી જાય. અને 10 × 50 50, એટલે કેટલા આપશે? 10 નોટ. તો 50ની કેટલી નોટ આપશે? 50ની 10 નોટ આપશે. 20 રૂપિયાની નોટ હોય તો કે રૂપિયા 500 ભાગ્યા કેટલા થશે? રૂપિયા 20. તો 500 ભાગ્યા 20, 0000 ઉડી જશે. 25 × 2 = 50, એટલે કે કેટલી નોટ મળશે? 25 નોટ. જો 20-20ની નોટ આપે તો તેને 25 નોટ આપવી પડે. જો બધી ચલણી નોટ રૂપિયા 5ની હોય તો શું કરવું પડે? રૂપિયા 500 ભાગ્યા રૂપિયા 5, એટલે કે 500 ભાગ્યા 5. હવે 100 × 500, બરાબર ને? 5 5 ઉડી જાય, એટલે કે 5 × 1 = 5 અને 2 = 0, એટલે 100, એટલે કે 100 નોટ. જો 5 5ની નોટ આપે તો તેને 100 નોટ આપવી પડે. અને બીજું એક તમારે આની અંદર એ શોધવાનું કે જો બધી ચલણી નોટ રૂપિયા 10ની હોય તો તેને કેટલી મળે, બરાબર? આ તમારે HW માં રહેશે. ચોથો દાખલો જોઈએ. તમારે 72 ટામેટા સમાન રીતે 3 ટોપલીમાં વહેંચવા હોય તો દરેક ટોપલીમાં કેટલા ટામેટા સમાય શકે? તમારી પાસે 72 ટામેટા છે, બરાબર. એ 72 ટામેટાને તમારે 3 ટોપલીમાં વહેંચવાના છે. કેટલી ટોપલીમાં? 3 ટોપલીમાં વહેંચવાના છે. તો તમે દરેક ટોપલીમાં કેટલા કેટલા ટામેટા મૂકશો? તો તમારા 72 ટામેટા મુકાઈ જશે. તો એની સંખ્યા આપણે શોધવાની છે. તો કે કુલ ટામેટા બરાબર 72, ટોપલીની સંખ્યા
બરાબર ત્રણ. આપણી પાસે ત્રણ જ ટોપલી છે અને એ ત્રણ જ ટોપલી ની અંદર આપણે 72 ટામેટાને ગોઠવવાના છે. ઓ દરેક ટોપલીમાં ટમેટાની સંખ્યા બરાબર 72/3. આપણે શું કરવું પડશે? 72/3, 3 × 6, 7 × 6 જશે તો 1, ઉપરથી ઉતાર્યા 2, 3 × 6 = 12, 0, 0, તો કેટલા આવી ગયા? 24 ટમેટા. તો તમે એક ટોપલીની અંદર કેટલા ટમેટા સમાવી શકો? તો કે એક ટોપલીની અંદર તમે 24 ટમેટા મૂકો તો ત્રણ ટોપલીની અંદર તમે 72 ટમેટાને ગોઠવી શકો છો. ચાલો હવે પાંચમો દાખલો જોઈએ. એક હાથલારીમાં 350 ઈંટો ભરેલ છે. કેટલી ઈંટો ભરેલી છે? 350 ઈંટો ભરેલી છે. વિનોદે એક ઈંટનું વજન 2 કિલોગ્રામ માપ્યું. વિનોદે એક ઈંટનું વજન કેટલું માપ્યું? 2 કિલોગ્રામ માપ્યું. તો બધી ઈંટોનું કુલ વજન કેટલું થાય? એટલે કે આપણે આ 350 ઈંટનું વજન કેટલું થાય તે આપણે શોધવાનું છે. એક ઈંટનું વજન 2 કિલોગ્રામ છે તો 350 ઈંટનું વજન કેટલું થશે તે આપણે શોધવાનું છે. બરાબર. તો એક ઈંટનું વજન બરાબર 2 કિલોગ્રામ, તો કેટલી ઈંટો છે આપણી પાસે? 350 ઈંટોનું વજન બરાબર કેટલું? તો કે 350 ઈંટ ગુણ્યા 2 કિલોગ્રામ, છેદમાં કેટલા આવશે? 1, એટલે કેટલા થશે? 350 × 2. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર 0, એટલે કે 2 × 0 બરાબર 0, 2 × 5 = 10, 0, વધી પડી 1, 3 × 6 ને 1 = 7, તો કે 700 કિલોગ્રામ. તો 350 ઈંટનું કુલ વજન કેટલું થશે? 700 કિલોગ્રામ વજન થશે. બધી ઈંટોનું કુલ વજન બરાબર 700 કિલોગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું.